ત્યાર પછી જે પરમાત્મ શક્તિ સાથે જોડાવાની વાત છે કે હું પરમાત્માનો અમર સંતાન છું, આત્માનો સંબંધ પરમાત્મા સાથે છે, તો પરમાત્મા જે પરમ પવિત્ર અથવા પવિત્રતાના એક સોર્સ છે, સાગર છે, તો હું એના જેવો જ છું, પરંતુ મારે એના સમાન આજની સ્થિતિ મારી નથી, તો હું કઈ રીતે બનાવું? એનું એક ચિંતન શરૂ થાય છે. જ્યારે પણ આપણે એમ ખબર પડે છે કે હું આટલા મોટા પિતાનો સંતાન છું, પણ મારી વર્તમાન સ્થિતિમાં હું એવો નથી, પણ હું બની શકું છું, ત્યાર પછી એ કમ્યુનિકેશન આપણને એ તરફ લઈ જાય છે કે હું પણ એવો જ હતો, એ ભગવાને પોતાના જેવી જ રચના મને બનાવી, તો હું કેમ એવો અનુભવ ના કરું? અને જે વારંવાર એ ચિંતન આપણે કરીએ છીએ કે હું એક શુદ્ધ આત્મા છું, પવિત્ર આત્મા છું, મારામાં અસીમ શક્તિઓ છે, તો એ ધીરે ધીરે એના અનુભવ તરફ આપણે આગળ વધીએ છીએ, જેને કહીએ છીએ કે અનુભવ. તો મનન ચિંતન પછી એનો અનુભવ છે. આપણા ફાયદા શું થાય? એના ફાયદાઓ એ છે કે જેનાથી આપણને નેચરલ ખુશી રહે છે.